બધાને એક મિનિટ અડધી મિનિટમાં ચાલુ કરીન તમને અનમ્યુટ કરવાનું પૂછે છે અનમ્યુટ કરજો ને તમે Ha. Bas. perfect. Okay. Okay. Um to start. So we are starting our uh, program. Uh Jinendra, everyone. Uh, welcome to uh, the week of second Pratista anniversary of Jainsang of Greater Austin. Uh, I won't take much of your time, just a couple of housekeeping uh, items. I have muted everybody, so if anybody have any question. Uh, we will address them towards the end we will have some question answer session with uh, puja talaban and, um, and you, can, you can just type a comment and i will uh, towards the question answer session i will uh, one by one unmute uh, you uh, all of you and then you can go ahead and ask question and then i will mute you again when i will be unmuting you uh, you will be prompted to unmute yourself as well so please do that and then start talking uh, so uh, I'm passing over to Toral Ben to introduce Tarla Ben today. Welcome everyone. Uh, we are very excited to have Adarniya Tarla ben to start our Pratishta Week. Um, Austin has been very fortunate to have been graced with Adarniya Tarla Ben's satsang for many many years. Uh, she is a very well-known Jain scholar who um, has extensive knowledge of Jain scriptures. Um, she has masters in literature and PhD thesis completed in Reiki Master and has knowledge of Mudra Vigyan too. Um, she is also co editor of several Jain publications and has written many, many articles on Jain philosophy. Uh, she's a national award recipient for essays on Siadwad. Um, she has written uh, translation and meaning of Agam Sutra. She has traveled all over the world sharing the knowledge and expertise. It is our honor and privilege to have her here today. Um, she is um, going to be giving us insight into Manushya bhavni Sarthakta. Um, welcome, Adaniya Tarla We are very, very honored and blessed to have you here today. Jai Jinendra, Pranam. Chai Prabhu. એવા પંચ પરમેશથી રૂપ પરમાત્મા અને એમાં સમાવિષ્ટ સર્વ આત્માઓ એટલે કે આજ સુધી થઈ ગયેલા ભૂતકાળના વર્તમાનમાં વિહરમાન અને ભાવીમાં થનારા એવા પરમ ઇષ્ટ આત્માઓના ચરણોમાં વંદન રૂપ મંગલાચરણ રૂપ આપણે નમસ્કાર મહામંત્રનો પ્રથમ સ્મરણ કરી રહ્યા છીએ રટણ તો કર્યું છે સ્મરણ પણ ચાલુ કરીએ છીએ પણ સાથે જ્ઞાની જ્ઞાનિક છે આપણે આ નમસ્કાર મહામંત્રનું આરાધન કરવું છે રટણમાં સ્મરણમાં અને આરાધનમાં એક એક ચડવાનું છે એટલે હવે આપણે રટણ સ્મરણ અને આરાધન રૂપ એવા આ નમસ્કાર મહામંત્ર નો મન વચન કાયાના યોગને એકાગ્ર કરીને આપણા આત્માના પ્રદેશ પ્રદેશથી શરીરમાં એટલે કે અવદારિક દેહના અણુ થી અને મનના પર્યવ પર્યવ માંથી એક જ નાદે પંચ પરમેશ્રી ના શરણમાં જઈએ ઓ નમ હરિહતાણમ ઓમ શીતાણમ ઓમ નમ યરિયાણ નમો ઉણમ નમો લો સાહુણ એશો પંચ નમો કારો સૌ પાવ પણાસણ मंगला सवेसी मं हावै, मंगलं, पडमं हावै, मंगलम सर्व मंगल प्रथम मंगल अने उत्कृष्ट मा पण सर्वोत्कृष्ट नमस्कार महामंत्र

અને જીન શાસનમાં શુદ્ધિનો અર્થ એટલો જ છે કે મોહનીય કર્મ નો બીજા બધા કર્મો એ મોહનીય કર્મના નેતૃત્વ નીચે છે એટલે જયારે મોહનીય કર્મમાં કઈક અંશે પણ જયારે જીવાત્મા શુદ્ધિને પ્રાપ્ત કરે ત્યારે એને મનુષ્ય બહુ મળે છે એવો જ્ઞાની મને તમને કહે છે કે શરીર થી મનુષ્ય બહુ મળ્યો પણ જે અણુ જેટલી શુદ્ધિ કરી હતી એટલે કે સિત્તેર કરોડા કરોડી સાગરોપ માંથી ઓગણો મળ્યો અને જયારે મનુષ્યનો ભવ પૂરો થયો ત્યારે જ્ઞાનિકે છે જેમાં અનંતો કાળ ગયો હતો અનંત પ્રયત્નો ગયા હતા હવે એ અનંતો કાળ અને અનંત પ્રયત્નોને સિદ્ધ કરવા માટે આ એક ભવમાં માત્ર બે ઘડી અને એમાં પણ એક જ પ્રયત્ન જો આત્મા કરી લઈએ તો આપણો આ મનુષ્ય બહુ એટલે કે સિત્તેર કરોડા કરોડી સાગરો પમની જે સફર કરી હતી એ સાર્થક બની જાય એટલે હવે મારે ને તમારે આ બહુને ભલે વ્યવહારથી કહેવાય કે પાંચમો આરો અતિ દુઃખીયાળો છે અતિ દુઃખદ છે અને આપણે બધા અનુભવી રહ્યા છીએ હું માનું છું ત્યાં સુધી જો મારી આ ઉંમરે પણ મેં આવી આપત્તિ આખા જીવનમાં ક્યારેય જોઈ નથી તો તમે બધા તો હજી ઘણા યંગ છો ઘણા નાના છો એટલે તમને કદાચ એનો ખ્યાલ પણ જે આર્થિક પરિસ્થિતિમાં અને જે વ્યવહારિક પરિસ્થિતિમાં લોકો અનુભવી રહ્યા છે એમાં પ્રત્યેક જીવાત્માને અનુભૂતિ થાય છે કે વર્તમાન કાળ કેવો કઠિન છે પણ જ્ઞાની એ તો આ કઠિન કાળમાં પણ કુંડામાં રતન જો આ કેવી controversy લાગે એક બાજુ એમ કેવાય કે પાંચમો હારો એ અધોગતિ નો કાળ કેવાય ઉતરતો કાળ કહેવાય અવસર્પીણી નો કાળ કહેવાય અને બીજી બાજુ પરમાત્મા કે છે કે આ સંસાર માં કલ્પ વૃક્ષ ના જુગલિયા કરતા પણ અને દેવલોક ના દેવતા કરતા પણ હે પાંચમા હારા ના જીવાત્મા તારું પુણ્ય અનેક બાબતમાં ચડિયાતું છે.

અને તમે બધા કદાચ જાણો એવી છે પણ હવે આ જ્ઞાનને આપણે છે ને હૃદય સ્પર્શી બનાવવું છે મહતા મહત્તા શબ્દ બોલીએ છીએ સાર્થકતા શબ્દ બોલીએ છીએ પણ આ મનુષ્ય ભવની મહત્તા મનુષ્ય ભવનું ગુણ ગૌરવ અને મનુષ્ય ભવની સાર્થકતા જ્ઞાની કઈ અપેક્ષા એ બતાવે છે એની આપણે વાત કરવી છે મારો ને તમારો આત્મા અનાદિ અનાથ ભૂતકાળથી નિગોધમાંથી નીકળ્યા પછી અકામ નિર્જરા કરતો કરતો અને જ્ઞાની મારા જેવા આપણા બધાના જેવો ભલે આપણે ગમે એટલા બુદ્ધિમાન હોઈએ તો જ્ઞાની કે છે કે જીન શાસન છે ને એ સમજવા માટે બુદ્ધિશિલતાની નહીં સંવેદનશીલતાની જરૂર છે એટલે આપણે ગમે એટલા બુદ્ધિમાન હોઈએ પણ સંવેદનશીલ એટલે કે અંતરના આત્મ સ્વરૂપનો જે અનંત કરુણાનો ગુણ આપણામાં જે પ્રગટવો જોઈએ એના આવરણને ન હટાવ્યા હોય તો મને ને તમને આવી બુદ્ધિ તો જ્ઞાની કે છે

કિનારા સુધી પહોંચે છે અને કિનારે આવ્યા પછી હવે પાછળ એક મોટું મોજું ઘુઘવતું આવી રહ્યું છે અને એ જાણે છે કે હવે એક પણ માં જો હું છલાંગ નહીં મારું તો આ મોજું મને પાછું મત દરિયે ખેંચી જશે અને ખરેખર મારો ને તમારો આત્મા અનંત વખત આવી રીતે મોહનીય કર્મનો નો ક્ષયોપમ કરતો 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 મનુષ્ય બહુ આવ્યો પણ હવે જે છલાંગ મારવાની છે એ છલાંગ મારી શકીએ તો જ મનુષ્ય ભવની ની સાર્થકતા છે તો જ મનુષ્ય ભવ ની મહત્તા છે બાકી તો આપણે બધાએ અકામ નિર્જરાનો નો અનંત કાળ કાઢી નાખ્યો છે તો જ્ઞાની આપણને કે છે કે આવો ડૂબતો માણસ કિનારા સુધી પહોંચે અને હવે જો છલાંગ ન મારે તો કલ્પના કરો કે આવડો સાગર તર્યા અને હવે પાછા મધદરિયે પહોંચવું છે અરે મેં ને તમે મનુષ્ય ભવ તરીકે જન્મ લીધો છે તો જ્ઞાની કે છે કે હવે તું મનુષ્ય બની જા જો દેવલોક માં ગયા પુણ્ય નો ભોગવટો કરી અને ત્યાં એટલું પુણ્ય વાપર્યું એટલું પુણ્ય વાપર્યું કે એવું જ્ઞાની કે છે આગમ માં કહ્યું છે આપણા અનુભવી પુરુષો એ કહ્યું છે અને એક એક અનુભૂતિ કરનાર આત્મા પણ એને જ્ઞાની ના વચન વડે અનુભવી શકે છે કે મારે ને તમારે આ વર્તમાન ના પણ આ રોજ બહાર નીકળવાના રોજ આનંદ પ્રમોદ કરવાના રોજ ધન કમાવાના અને રોજ સોશિયલ કરવાના જે બધા પ્રસંગો હતા એ બધા પ્રસંગો છીનવાઈ ગયા અને આપણે રોજ કલાકો ગણીએ છીએ દિવસો ગણીએ છીએ કેટલાક કે છે કે અમેરિકાના પ્રેસિડેન્ટે એવું એનાઉન્સ કર્યું છે કે સત્તરમીએ હું તમને સરપ્રાઇઝ આપીશ અને ભારતમાં બધા પંદર ઓગસ્ટની રાહ જોઈએ છે કે જાણે કે શ્રી મોદીજી આપણને પંદરમી ઓગસ્ટે વેક્સિનેશનની ભેટ આપશે એટલે કે આપણે બધા જેનાથી ગભરાઈએ છીએ ભયભીત છીએ એવા બધા કારણોનો

એવું જયારે એને અવધિજ્ઞાન માં દેખાય ત્યારે પારાવાર રુદન કરે એટલું ભયંકરના હાહા કરતા હાહાકાર કરતા પણ ચડી જાય એટલે આપણી વાત એ ચાલે છે કે દેવલોકમાં આત્મા માત્ર પુણ્યોદય ભોગવીને ત્યાંથી નીકળે ત્યારે અંદર વૃત્તિના આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાનના ભાવોને કારણે દેવલોક દેવલોક માંથી પણ પાછા અસંખ્યાતા દેવો એ જયારે ચવે ત્યારે એમાંથી એક જીવને માત્ર એક જીવને મનુષ્યમાં જવા મળે છે બાકીના બધા જ જીવાત્માઓ ત્યાંથી તીરજ ગતિમાં ચાલ્યા જાય છે તમે અભ્યાસી છો તમે જાણો છો કે દેવની ગતિ અને દેવમાં આવવાની ગતિ એટલે ગત અને આગત એ પ્રમાણે દેવલોક માંથી બે જ ગતિ છે દેવલોક માંથી નીકળેલો પાછો દેવલોક માં ન જાય એવી રીતે પણ જાય માત્ર થાય તો મનુષ્ય થાય અને કા તિર્યંચમાં માં જાય હવે જ્ઞાની આપણને સમજાવે છે કે દ્રવ્ય થી ક્ષેત્ર થી કાળથી અને ભાવથી આ મનુષ્યો કેટલા ઓછા છે તો કે દ્રવ્યથી મનુષ્ય અલ્પમાં અલ્પ છે એટલે માત્ર સંખ્યાતા છે દ્રવ્ય થી મનુષ્યના જીવો આખા એ આખા યુનિવર્સમાં તમારી ભાષામાં અને જ્ઞાની ભાષામાં આખા લોકમાં જેટલા પણ જીવો છે તેમાંથી માત્ર સંખ્યાતા એટલે મુઠ્ઠીભર એવા જ આત્માઓ મનુષ્યમાં આવી શકે છે એટલે કલ્પના તો કરો કે આવડી મોટી ક્યુ લગાડી છો જ્ઞાની અમને અમારા ગુરુદેવ સમજાવતા કે તમે લાઇન જોઈ હશે બાર પણ હું તમને આ કેવડી લાઈન ની વાત કરું છું કે આખી પૃથ્વીની આસપાસ જો આવે અબજની મનુષ્યની વસ્તી વાળી પૃથ્વી નહીં પણ નાની જેને પાંચ ભરત પાંચ એરવ પંચમાવિધે ક્ષેત્ર આ બધા મનુષ્ય ક્ષેત્રનો અને આ અઢી દ્વીપ પ્રમાણ એની જે વાત કરે છે એટલે કે આખા અઢી દ્વીપ ની આસપાસ ક્યુ લગાડો તમે અને એ ક્યુ

વિશાળ અને વિરાટ અવધિ જ્ઞાનનો માલિક છે હવે આવતો ભાવ છેલ્લો ભાવ છે એટલે એવા દેવતા પણ ગમે એટલો પુરસાર્થ કરે અને ગમે એટલો જ્ઞાન ધરાવે અને ગમે તેવો વૈભવનો એ સ્વામી હોય પણ એને કોઈ વંદન નથી કરતા અને આવી રીતે જ્ઞાની કહે છે કે એકલો સાડા આઠ વર્ષની ઉંમરનો કોઈ મનુષ્ય છે અને એને

સામાજિક નુકસાન કર્યું છે સંબંધોમાં તકલીફ ઉભી કરી છે આવા બધા બધા ઘણા અનુભવ્યા પણ આધ્યાત્મિક નુકસાન બધામાં ઓછું થયું છે એટલે કે વધારે જીવો માર્ગે વળ્યા છે ભલે પેલા આપણો વૈરાગ્ય કદાચ ભય ગર્ભિત હોય મોહ ગર્ભિત પણ હોય પણ જ્ઞાની કે છે આ ભય ગર્ભિત અને મોહ ગર્ભિત જે વૈરાગ્ય છે એને જ્ઞાન ગર્ભિત બનાવવા માટે આપણે વર્તમાનમાં પુરુષાર્થ કરી રહ્યા છીએ

કોઈ પુરુષ કે કોઈ મનુષ્ય ઉભી આકૃતિમાં છે તેની બધાનો સમાવેશ થઈ જાય ક્ષેત્ર થી માત્ર આખા લોકમાં એક નાભી પ્રમાણ એટલે આટલું જ ક્ષેત્ર અને કાળ થી મનુષ્ય નો બહુ અલ્પાયું છે અલ્પાયું છે આટલું ક્ષણ આયુષ્ય છે પરમાત્મા એ અસંખ્ય જીવ આત્મા વિચાર કરી જો તારા માટે આ મનુષ્ય ઉત્તરાધ્ય મગજમાં આવ્યા જાય છે અને તમે બધા અભ્યાસી છો તમે બધા એ પણ પૂજ્ય બાપાજી પાસે અને બીજા અભ્યાસીઓ પાસે ઉત્તરાધ્ય નો અભ્યાસ કર્યો છે દુમપતિયમ દ્રુમ નું પત્તું એટલે વૃક્ષનું પત્તું એના ઉપર જેમ ઓશ નું બિંદુ એટલે ઝાકળ નું બિંદુ એના ઉપર આપણે વર્તમાનમાં ભારતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અમેરિકાની સ્થિતિ ખબર નથી પણ મારા અનુભવ પ્રમાણે જૂન જુલાઈ પછી ત્યાં પણ વરસાદ ચાલુ જ હોય છે તો એક વૃક્ષના પત્તા ઉપર એક બિંદુ એટલે કે ઝાકળ નું બિંદુ હોય અને એનું આયુષ્ય કેટલું એનો ત્યાં રહેવાનું સ્થાન એની એની સ્થિરતા કેટલી એક પવન નો જકોરો આવે અને એ વખતે બુંદ સરી પડે છે એમ નથી ખબર ક્યારે આપણું આયુષ્ય પૂરું થશે એટલે આવા અલ્પ આયુ કાળ માં આપણને બતાવે છે કે આપણે શું પુરુષાર્થ કરી લેવાનો છે એટલે કાળ થી અતિ અલ્પ આયુષ્ય વાળા એવા ઔદારિક દેહધારી અને એમાય આપણા પાંચમા હારા જીવો કે જેના શરીર નિકાચિત કર્મ વાળા ઓછા છે જો સારા કર્મો પણ નિકાચિત ઓછા છે એવી રીતે જ્ઞાની કે છે ભારે કર્મો પણ નિકાચિત ઓછા છે આપણે બધા કર્મ કર્મ કરીને એમ કહીએ હશે મારા કર્મ નો ઉદય તો જ્ઞાની કે છે આ કર્મ નો મિસકન્સેપ્ટ છે કર્મનો ઉદય એ તો મહાવીર સ્વામીને પણ હતો ગજ સુર ને પણ હતો એક એક આત્માને હતો તો કર્મ એ એનું શું બગાડ્યું તો અહીંયા આપણે કર્મ ને સરંડર થઈ જાય ની સાર્થકતા ત્યારે જ કહેવાશે કે એક કર્મ ને આપણે ઓવર પાવરિંગ કરીએ એ કર્મ ની સત્તા આપણા ઉપર ચાલે એના કરતા આત્માની સત્તા આત્મા નું અનંત વિધિ એને ક્ષયોપસમ વડે આપણે બહાર લાવવાનો છે એટલે એક મનુષ્ય નો ભવ એવો છે કે જેમાં મનુષ્ય પોતાના ક્ષયોપસમ ને એટલી હદ સુધી વતારે કે ધારે તો એક એક કર્મની ની બેડીઓનું આવરણ છે એ બધાને તોડી શકે એટલે મનુષ્ય ભવ એ આપણા માટે અલ્પ આયુ વાળો હોવા છતાં પણ મરુદેવા માતા આ દ્રષ્ટાંત મેં અમેરિકાના લગભગ બધા સ્વાધ્યાય માં આપ્યું છે કારણ કે ઘણી વાર બધા એમ કે છે કે અમે બધા બહુ જવાબદારીમાં છીએ

એ મોહનીય કર્મ માટે આપણે વાપરવાનો છે એટલે એક મનુષ્ય ક્ષયોપસમ કરે એ કર્મના ઉદય ને પુણ્ય રૂપે ભોગવે છે પણ અંદરમાં ચાલતો જે મોહન્ય કર્મ છે એ મોહનીય કર્મ ની સર્વથા બેડી એટલે કે અંતઃકરણ કરવા માટે અંતિમ ક્રિયા કરવા માટે વૈક્રય શરીર પણ ઉપયોગ નું નથી અને ત્યાં મળેલી મતી અને સ્ત્રુતની જે ઉપલબ્ધિ છે એ ઉપલબ્ધિ પણ એને માટે નિષ્ફળ છે નિષ્ફળ એ અપેક્ષા એ કે માત્ર મનુષ્ય ભૌમાં મળેલું જે મતિશ્રુત જ્ઞાનનું વિશાળ અને વિરાટ ફલક છે ક્ષેત્ર છે એ દેવલોકના દેવનું આટલું વિરાટ અવધિ જ્ઞાન હોય તો પણ નથી તો દિર્યંકના ભૌમાં આમ

તિર્યંચના ભાવમાં કલ્પ ફળો પણ ખાવા મળી જાય અને કેટલાક તો એવા છે કે જે હોય એનું હોય એ બધા ઘોડો જ અને ગજરત્ન એટલે હાથી પણ એના પુણ્ય એટલા પ્રબળ હોય એક એક હજાર દેવતા એની સેવા કરે એક હજાર દેવ એની સેવા માં હોય આપણે ત્યાં અહીંયા તમે બધે જાણો છો ત્યાં જેની સાથે વાત કરું ને હમણાં તો કોઈની હેલ્પ મળે એમ નથી અમારે માં પણ બેનો કેતા હોય કે હમણાં તો અમે લોકો પણ 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 અમે 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 છીએ 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 આ બધું બને છે એટલે મનુષ્ય હોવા છતાં કદાચ આવા પુણ્ય ચક્રવર્તી ના ઘોડા જેવા કે ગજના જેવા એટલે હાથી જેવા પુણ્ય ભલે મનુષ્ય પાસે ન હોય પણ જ્ઞાની કે છે મનુષ્ય પાસે જે પુણ્ય છે એ પુણ્ય છે ક્ષયોપસમ નું પુણ્ય મનુષ્ય જે કર્મ નો ક્ષયોપસમ કરી શકે છે એટલે મોહન્ય કર્મનો

જેને ભોગવે છે એ પુણ્ય ચક્રવર્તીઓ ભોગવે છે કે ચક્રવર્તી પાડ્યું હોય એ પણ જુઓ એની ભૂમિકા ક્યાં તૈયાર થાય મનુષ્ય ભવમાં અને એના કારણે એને જાતિ સ્મરણ વગેરે ઉત્પન્ન થાય તો એ વખતે એ પાછો વૈરાગ્યના માર્ગમાં સ્થિર થઈને વધુમાં વધુ પણ શ્રાવક પણ ઉપાડે અંતિમ મરણ કરે સંતા પણ કર્મનો નથી છતાં પણ ત્યાં પુણ્યનો ઉદય હોય તો પણ એ પુણ્ય એટલે આના ઉપરથી આપણે શું સમજવાનું છે આત્માની સાર્થકતા મનુષ્ય ભવની સાર્થકતા એ આપણી પુણ્યના ઉદય કે અનુકૂળતા સાથે જોડાયેલી નથી કલ્પ વૃક્ષ ના ફળ ખાવા કરતા કાચા કોરડું જેની અંદર મગ પણ આવી જાય આપણે બધા આયમિલ કરીએ છીએ અને હું આયમિલ ના રસોડે ઘણી વાર છું કે ઘણી વખત આયમિલ કરતા કરતા બધા કેતા હોય છે કે આમાં કોરડું આવી જાય છે એટલે કુકિંગ કરતી વખતે ધ્યાન તો રાખે છે કે બધું એ રીતે ઉપર થી લઈએ કે જેમાં કોરડું ના આવે પણ કહેવાની વાત એ છે કે કાચા કોરડું વાળા મગ ખાવા પડે એવા આ વર્તમાન કાળમાં

હાથ જોડાય છે અને મસ્તક નમે છે આ વખતે માત્ર અહમ તૂટે છે શું થાય છે એટલે ચક્ર સાથે આપણા આ પાંચે પાંચ ઉર્જાના જે કેન્દ્ર છે એને આપણે કરીએ ને ત્યારે આદર થાય છે જયારે આપણા આત્મામાં જીન માર્ગ નો જીન શાસનનો આ ધર્મ વૃક્ષનો ધર્મ ચક્ર નો જયારે આદર જાગે ને ત્યારે મસ્ત ને એ વખતે ધર્મ ચક્ર આપણી પરમ 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 રક્ષા કરનારું બની જાય છે એ રક્ષા કરશે એટલે આપણે રક્ષાનો અર્થ શું કર્યો છે રક્ષાનો અર્થ એટલો જ કર્યો છે આપડી માગણીમાં હંમેશા મારા દુખડા ટાળો મારા દુખડા ટાળો મને આમાંથી બચાવો મને આમાંથી બચાવો મનુષ્ય આવું માગી માગીને મેને તમે પુણ્યનો પ્રચુર ઉદયમાં જે ભાવ હતો એ આખો શું કરી નાખ્યો મોહન્યકર્મ ની તૃપ્તિ માં આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન ના ભાવોમાં વેળખી નાખ્યો

કર્મ ને દુર કરો આપણે બધા કર્મ નો ઉપસમ કરીએ છીએ જ્યારે મનુષ્યનો ભવ ઉપસમ કરવાનો ભવ નથી નાની કે છે બોલાવો બોલાવો એની સામે લડવા તૈયાર થઈ જા તું યોદ્ધો છો આખા આખા લોકમાં કર્મ સામે યુદ્ધ કરનારા કોઈ યોદ્ધા હોય તો એક માત્ર મનુષ્ય ભવ માં જ પેદા થયા છે મહાવીર ક્યાં જન્મે દેવલોકમાં તીર્થંકર જન્મતા નથી એ માતાની કુક્ષીમાં જ જન્મે છે અને મનુષ્ય પણ જ જન્મે છે એના પણ એના અતિશયો ગમે એટલા હોય પણ એનો દેહ તો અવદારી છે જુઓ પરમાત્મા પણ ડંખ માર્યો હશે હશે થઈ કે નહીં ચંડકોશિયા કઠપુતના એ ઉપસર્ગો આપ્યા સંગમ દેવતાએ હાડ ને ગાળી નાખે આપણા રોમ રોમ કંપાવી દે એવી મહાભયંકર વેદનાઓ આપી ત્યારે ભગવાનને વેદના તો જરૂર થઈ ગઈ એટલે જુઓ જેનો જન્મ પાણીમાં થયો છે એ માછલી માછલીને પાણી ગમે કે ગમે પાણી સાથે જ જીવવું પડે એમાં એમાં એને એને કોઈ ચોઈસ નથી કોઈ પસંદગી નથી એમાં તરફડિયા મારે કે આરામથી સ્વિમિંગ કરે એના હાથ ની વાત છે પણ માછલી ને પાણી સાથે જીવવું એ એની સ્થિતિ છે આપણે વર્તમાનમાં એને પરિસ્થિતિ કહી શકીએ પણ પરિસ્થિતિ નથી આ સ્થિતિ છે અને પરિસ્થિતિ એક અર્થમાં તો ચારે બાજુ થી સ્થિતિ એટલે વર્તમાનમાં માછલી ને પાણી સાથે જીવવું એ સ્થિતિ છે એમાં વલવલાટ કે કોઈ કોઈ પણ કરવાનો અર્થ નથી એમ પાંચમો છે અવદારિક શરીર છે પણ તને જે કર્મ ના ઉદય થાય એ તારી સ્થિતિ છે આપણી સ્થિતિ છે આપણી પરિસ્થિતિ છે એનાથી ક્યાં ભાગશું ક્યાં આકડાશું કોના શરણે જાશું અરે આના પેલાના આ મનુષ્ય ભાવ ની વાત મેં કરીને ત્યારે વિચાર કરજો કે જે ભાવિના ભગવાન છે એક જ આયુષ્ય પૂરું કરીને પ્રથમ તીર્થંકર જે બનવાના છે એવા શ્રેણીક મહારાજાનો આત્મા વર્તમાનમાં નર્કમાં છે આપણે બધા જાણીએ છીએ સ્વીકારીએ છીએ જી નાગાથી સ્વીકારીએ છીએ અને આવા પ્રબળ પુણ્યના સ્ટોક જેના આત્માના પ્રદેશ ઉપર પડ્યા છે પણ વર્તમાન પરિસ્થિતિમાં આ જો આ સ્થિતિ અને પરિસ્થિતિ ની વાત છે એ નર્ક માં છે આજે જે ચોસઠ ઇન્દ્રો એ આત્મા નર્ક નું છેલ્લા અંતર મુહૂર્ત છેલ્લો સમય પૂરો કરશે અને જેઓ એનો આત્મા નર્ક માંથી મનુષ્ય ભવ માં આવવા નીકળશે એ વખતે ચોસઠ ઇન્દ્રો આવીને ઉભા રહી જશે ચોસઠ ઇન્દ્રો આવીને એનું કલ્યાણક કરશે ગર્ભ કલ્યાણક કરશે માતાની કુક્ષી માં આવશે ત્યારથી એની સેવા કોણ કરશે ચોસઠ ચોસઠ ઇન્દ્રો કરશે પણ આ જે એની સ્થિતિ છે એ નર્ક ની સ્થિતિમાં આ ચોસઠ માં ના એક પણ ઈન્દ્ર એનો એક નો પણ જે વેદના નો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કાળ પસાર થઈ રહ્યો છે એમાંથી એને બચાવી શકે અરે જેની ભાવિમાં સેવા થનારી છે એ ચોસઠ ઇન્દ્ર પણ અધિજ્ઞાની છે જોઈ રહ્યા છે અને કાળની રાહ જોઈ રહ્યા છે પણ એ વર્તમાનમાં એના દુખ નું નિવારણ કરી શકતા નથી વિચારજો નિવારણ કરવું છે મારે તમારે ટાળવું નથી જો ટાળશું ને એટલે કેરી ફોરવર્ડ થશે કેરી ફોરવર્ડ થશે તમારે ત્યાં બિલ આવ્યું આ બિલ ને તમે ઇગ્નોર કર્યું પાછું દીધું કેટલી વખત દેશો અને એનો સમય અબાધા કાર્ડ પૂરો થશે પછી આ બિલ એવું આવશે વિથ પેનલ્ટી આવશે અને એની માત્રા વધતી જાય છે આપણે જાણીએ છીએ ને ટાઈમે પેમેન્ટ ન કર્યું તેના ઉપરનું ઇન્ટરેસ્ટ એના ઉપરની પેનલ્ટી વધતી જાય અને જયારે એ ભરવાની આવે ત્યારે મે આપડી પાસે એટલું પણ ન હોય તો થવાનો વારો આવે મનુષ્ય ભવની પરમાત્મા પાસે મનુષ્ય નું સાર્થક એમાં છે કે મારી પ્રજ્ઞા નું દે જુઓ આજ્ઞા ને પ્રજ્ઞા આપણે બધા પ્રજ્ઞા ને બુદ્ધિ માં લઈ ગયા છીએ એટલે આજ્ઞામાં અર્પણતા આવતી નથી બાકી જયારે મસ્તકે હાથ હડ્યો નમ્યા ત્યારે માં આજ્ઞા ચક્ર માં પરમાત્મા ની આજ્ઞા નો જો સ્વીકાર થઈ જાય તો જ્ઞાની કે છે જે કામ અજ્ઞાની પરમાત્મા એ દાખલો આપ્યો છે વર્ષ સુધી પારણે પારણે છઠ છઠ કરે કરે અને એમાં જે ચોખા વાપરે રાઈસ વાપરે એ પણ એકવીસ એકવીસ વખત પાણી થી ધોઈ નાખ્યા હોય અને અત્યારે આપણે કદાચ ચોખા ઓસાવીને ખાઈએ ને

તમે બધા ટેકનિક ટેકનિક જાણો છો વર્તમાનના આધુનિક સાધનો નો તમે વપરાશ કરો છો તમે ઓનલાઈન ઓર્ડર કરો છો એ વખતે ક્રેડિટ કાર્ડ નંબર નાખવાનો હોય એ વખતે તમે કેટલી સાવધાની રાખો છો અને યસ કે નો કરવું હોય ત્યારે તમારે ચોક્કસપણે તમને કોમ્પ્યુટર તો પૂછે છે કે ફોરવર્ડ કરવું છે અને હજી આપણને ક્યારેક એમાં ડિલીટ કરવાનો ચાન્સ પણ અમુક સાધનમાં મળે છે પણ કર્મ સત્તા જ્ઞાની કે છે કે તારી પાસે એનાથી પણ સાવધાની ફોરવર્ડ થઈ જાય છે આપણને આ ગુરુ ભગવંતો ની વાણી છે ને એ તો બધા પાસવર્ડ છે ગુરુ ભગવંત આપણને પાસવર્ડ આપે છે એની પાછળ એના અનુભવનો એના જ્ઞાનનો જે ખજાનો પડ્યો છે એને પામવા માટે

આખી આખી સાધના ની શ્રેણી હતી એ આ વર્તમાન કાળના ચોથા હોવા છતાં માત્ર વર્ષમાં કાર્ય સંપૂર્ણ કર્યું કૃત કૃત્ય ગયા તો તમારે કેટલી જોઈએ પેલો બાળમુની ગૌતમ ની આંગળી પકડે ગૌતમ પ્રભુ ની ગૌતમ ગણધર ની ગૌતમ નાની આંગળી પકડે અને એને ઓવરટેક કરી જાય એની પેલા કેવળ લઈ જાય એના પેલા મોક્ષ માં પહોંચી શકે અહીંયા કોઈની સત્તા નથી

કર્મ બંધન માંથી છૂટવાનું એને જ થાય કે જે ભવ્ય આત્મા હોય તમે ભવ્ય શબ્દ સાંભળ્યો છે અને જયારે ભગવાને ભગવાન પૂછ્યું હતું કે પરમાત્મા ત્યારે પરમાત્મા એ આપણને પણ જવાબ આપે છે કે એકમ સ્વામી એ પૂછ્યું હતું ભગવાન હું અભવ્ય તો નથી ને એ વખતે ભગવાને કીધું તું અહો ગૌતમ તું ભવ્ય છુ તો ત્યારે ભગવાને કેવળ જ્ઞાન ના ઉપયોગ વડે આ જ્ઞાન કરીને પછી જવાબ આપ્યો એ તો એના ઉપયોગ ની પર્યાય છે પણ જ્ઞાની પણ ગુરુ ને પૂછવા જાય જ્ઞાન નથી પણ એની પાસે જીના જ્ઞાન જ્ઞાન છે કે જે આત્મા તમને બધાને અંતરાત્મા સાથે વાત કરવાની છે પૂછો અંતરાત્માને તું ભવ્ય છો અને અંતરના આત્મા પ્રદેશના અણુ અણુ બોલશે તું ભવ્ય છો કેવી રીતે જવાબ આવ્યો નહીં કરુણતા જોઈતો જ નથી મોક્ષમાં જવું જ નથી કલ્યાણ જોઈતું જ નથી એના માટે કોન્સેપ્ટ જ નથી બસ સંસારમાં બધી સુખ સમૃદ્ધિ મળે પુણ્યના ઉદયો મળે અને એ પાંચ ઇન્દ્રિયોના વિષય

બે પુત્ગલ પરાવર્ત સંસાર બાકી રહે પૂત્ગલ પરાવર્તન જાણો છો એ પણ એક મોટો વિષય છે એની અંદરમાં આપણને એમ બતાવવામાં આવે છે કે આ લોકના સર્વ પુત્ગલ કાલે અમે કર્મ ગ્રંથ ની વાત કરતા હતા એની અંદર વાત આવી કેટલી વરગણાઓ અનંતા પુત્ગલ એમાં અનંતી અનંતિકારમાં વર્ગણાઓ અને એ વર્ગણાના પણ જ્ઞાનીએ આપણને વિભાગ કરી આપ્યા છે કે આપણી પાસે આઠ પ્રકારની જે કર્મ વર્ગણા છે એમાં આપણે માત્ર એક ઔદારિક કારમર વિચાર કરીએ તો આપણા શરીરમાં જે ઔદારિક વપરાયા છે એ એ છે છે એવા જેટલા બધા આપણે શરીર વડે ગ્રહણ કરીએ શરીર આત્મા વડે ગ્રહણ કરીને શરીર બનાવીએ અને જયારે આ દેહ માંથી સમયે સમયે આપણી પૂતગલ વર્ગણા છૂટે છે એ બધા જ પૂતગલો આપણો અંતકાળ આવે ત્યાં સુધીમાં એ ગ્રહણ કરેલી અવદારિક ની વર્ગણા છૂટી જાય અને આ સિવાય જેટલા પણ સાવરના જીવ છે એકેન્દ્રી બેન્દ્રી તેન્દ્રી ચૌરેન્દ્રી પંચેન્દ્રી એ બધાને આપણે ગ્રહણ કર્યા અને બધાને છોડ્યા જન્મને મરણ કરીને ગ્રહણ કરવાને છોડવા આ પ્રોસેસ આખા લોકમાં જેટલી અવદારિક વર્ગણા છે એ બધાની પૂરી થાય ને ત્યારે એક દ્રવ્ય થી ત્યારે એક દ્રવ્ય થી પૂદગલ પરાવર્તિત રહે આવી રીતે દ્રવ્ય નું ક્ષેત્રનું કાળ નું ભાવનું એક આત્મા એ આપણે અનાદિના છીએ અનાદિથી છીએ એટલે આવા અનંત પૂતગલ પરાવર્તન થયા છે હવે એમાંથી માત્ર બે પૂતગલ પરાવર્તન એવો કાળ બાકી દઈએ એવો સંસાર બાકી દઈએ ત્યારે આપણે ધર્મ સન્મુખ થાય છીએ અનાધિકારથી વિમુખ હતા ભલે ભવ્ય હોય તો પણ જ્ઞાની કે છે તું વિમુખ હતો હવે આ વિમુખતા જયારે આપણે હળુ કર્મી થાય છીએ મનુષ્ય ભાવમાં શ્રવણ મળે મનુષ્ય ભાવમાં જીન નું શરણ મળે મનુષ્ય ભાવમાં મતીને શ્રુત નો ક્ષયો મળે એના વડે આપણે કઈક હલકા થતા થતા આગળ વધીએ ત્યારે આપણે આની અંદર માં ભવ્યતાના યોગે શ્રવણ સન્મુખતા નો કાળ પૂરો કર્યો કહેવાય

આપણે ત્યાં સ્વાધ્યાયો પણ થયા છે માર્ગ ને અનુસરનારો શ્રાવક થી પણ પાછળની ભૂમિકા હજી શ્રાવક પણ નથી બન્યા ધર્મ અંગીકાર નથી કર્યો પણ એનું જીવન એની ભૂમિકા એનો આત્મિક એટલો બધો હોય કે એનું દરેક કાર્ય એના જીવનનો વ્યવહાર એ મોક્ષ માર્ગ તરફ લઈ જનારા ગુણોના અંકુર રૂપે હોય એટલે કે ન્યાય નીતિમાન હોય ઉદાર હોય સહિષ્ણુ હોય

માત્ર પંદર મુહૂર્તનો આયુષ્યકાળ બાકી હતો જુઓ આખો આખો કાળ પસાર થઈ ગયો દાદા કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું પણ મરુદેવા માતા ને સમ્યક પણ પ્રાપ્ત નહોતું થયું આવી ભૂમિકા વાળો આત્મા હતો તો પણ એને પુરુષાર્થ ઉપાડ્યો એને જે શ્રેણી માંડી એ છેલ્લા આયુષ્ય કાળમાં આટલા સમયની અંદર જ એને શું કરી નાખ્યું અંતઃક્રિયા કરી નાખી એની અંદરમાં એણે ચૌદમું ગુણસ્થાનક નિર્માણની સ્થિતિ પ્રગટ કરી દીધી આ મનુષ્ય બહુની સાર્થકતા છે કાળ કેટલો છે કાળને કન્ડેન્સ કરી શકાય છે કાળ આપણને કીધું છે કે આપણી પાસે પાંચ સમય છે તો એની અંદરમાં પાંચ સમયમાં મનુષ્યના હાથમાં તો માત્ર પુરુષાર્થ નામનો સમય બતાવે છે કર્મ છે નિયતિ છે પ્રકૃતિ છે કાળ છે આ બધું છે પણ

માણું સાસુ મનુષ્ય સિવાયની ગતિમાં હે જીવાત્મા તે અનંતા અનંતા માર ખાધા છે અનંતા ત્રાસ વેઠ્યા છે તો પણ જો વિચારો નારકીનો નિર્ણયો સાગરોપમ ના સાગરોપમ આવી ભયંકર યાતના વેઠે અને છતાં પણ એના આત્માના એક પ્રદેશમાં નથી ઘસરકો પડતો નથી ઘટાડો થતો કે નથી નાશ થતો એટલે આત્માની સત્તા કેટલી બળવાન છે કેટલી બળવાન છે તો આ આપણે ભૂલી ગયા છીએ આપણે મોહાધીન અજ્ઞાન અને અપૂર્ણ એવા ભાવની વડે આપણું ભવ્ય તો હોવા છતાં પુરુષાર્થ નથી કરતા એટલે મનુષ્ય ભવની સાર્થકતા ગજસુકુમાર જેવી અને એ વખતે શ્રી કૃષ્ણ વાસુદેવ

આ અધિકાર મનુષ્ય ભાવમાં મળ્યો છે પણ મોનિય કર્મના પૂર્વે બાંધેલા નિયાણા અને નિકાચીત કર્મ ના પ્રભાવે ત્યાં શક્તિહીન પણ નાશ કરવાનો છે અપૂર્વ કરવાનો છે અને નાની ના ચરણે જઈએ ને એટલે આજ્ઞા પ્રમાણ જુઓ પરમાત્માએ ઉત્તરાધિનગમમાં કહ્યું છે કે નહો જીણે દિશી અજયે આજે તો દેખાતા નથી તો હવે શું કરશું માણસ મુંજાશે ભગવાનને પોતાને દેખાય છે કે પાંચમારાના વક્ર ને જળજીવો મંદમતી ના કારણે 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 એવી અનુભવશે કે જીન તો છે તો હવે કોને માનવા કોની આજ્ઞા પાડવી ત્યારે જ્ઞાની કે છે ન્યાય થી વિશુદ્ધ થયેલી અને કાંત વાણી શ્યાદવાદ વાણી જેની અંદર સમાયેલી છે એ જ્ઞાની અને એ જ્ઞાનના એટલે કે આગમ જ્ઞાન ગુરુ ભગવંતો નું જીવન અને એનું સાદ વાત પૂર્ણ અને વાત યુક્ત નયન શુદ્ધ થયેલું એવું જે જ્ઞાન છે એ આ તું સ્વીકારી લે મનુષ્ય બહુ સિવાય કરેમી બનતે સામાયમ સાવજન જોગમ પચકામી સૂત્ર તો આટલું જ છે પાઠ આટલો જ છે એ ત્રણ કરણ ત્રણ યોગ થી નવ કોટી લેવાય જાય એ વખતે અનાદિ અનંત નું અપૂર્વ કરણ જાય છે પૂર્વે મેને તમે આવા आत्मलास्ती क्यारे વ્રત અંગીકાર કર્યા હોય તો જ્ઞાની કહે છે એના બીજ આ મનુષ્ય ભવમાં અંકુરિત થાય એટલે મનુષ્ય ભવ એની સાર્થકતા આ એકમાત્ર કામ માટે છે એને બદલે મારા ને તમારા જીવનની કેટલી પડો ગઈ ज्ञानी આપણને બતાવે છે કે મારા ને તમારા 100 વર્ષની જો આપણે દિવસોની ગણતરી એના કલાકોની ગણતરી એની મિનિટોની ગણતરી કરીએ તો આપડા જીવનની અંદર કેટલો સમય આપણો વ્યર્થ થઈ ગયો છે આ અંતર્મૂર્ત માં જો આપણે ટકી ગયા તો જ્ઞાની કે છે તારા ક્ષયભ સંભાવના કારણે તું હવે માર્ગાનુસારી હતો એમાંથી આ માર્ગાનુસારી પ્રાપ્ત કરનારો એક પરાવર્ત પરાવર્તકાળમાં તો

આત્માને દમનુમાંથી આપણે શું થવું છે સર્વજ્ઞ થવું છે આ શ્રેણી આખી એસ્કેલેટર ની સિસ્ટમ એ માત્ર મનુષ્ય ભવમાં છે બાકી તિર્યજ ગતિમાં વિચારો કે પેલો દેડકો એ સંથારો કરે તો પણ એને એક મનુષ્યનો ભવ લેવો પડે અને ત્યાર પછી જ મોક્ષમાં જાય સરવાર સિંઘ ના દેવતા ત્યાં સાગરોપમ સુધી આટલા બત્રીસ તેત્રીસ સાગરોપમ સુધી સોરી કે જે રતી અરતી ન કરે અરે એની ચંચળતા તો ખતમ હોય એ પાસું પણ ન બદલે એક આખા આયુષ્યકાળ દરમિયાન એને અરતી ન થાય આપણે તો જરાક ચિંતા આવી જરાક વિચારો આવ્યા અને રાતભર પાસાઓ બદલીએ

કર્મ સત્તા ની વાતો કરનારા કર્મ ક્રમ પર્યાય ને માનનારા અને કર્મ ની આખી સમજણ જેને ગળથૂથી મળી ગઈ છે એવા જૈનો આપણે ટાળવું નથી આપણે બધા એ મનુષ્ય બહુ સાર્થક કરીને નિવારણ કરવું છે તો આવા અર્ધ પૂતગલ પરાવર્તના કાળમાં આવી પચેલો એવો જીવાત્મા મારીને તમારી સામે એટલું જ આપણી સામે માર્ગદર્શન કરે છે કે હે ભવ્ય આત્મા આ ભવમાં વધુ ન થાય તો તારા આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ના ભાવો ઉપર તારે વિરામ આપવાનો છે અને ધર્મ ધ્યાન વડે વિચારણા અનુપેહા આ ચોથું પગથિયું છે ચોથો સાધ્યાય છે અનુપ્રેક્ષા કરો કે જીવાત્મા હું કોણ છું ક્યાંથી થયો શું સ્વરૂપ છે મારું ખરું કોના સંબંધે વળગણા છે હું રાખું કે એ પરિહરું પરમ કૃપાળું દેવ શ્રીમદ રાજચંદ્રજી એ આત્મસિદ્ધિ એની અંદર આપણે આટલું સ્વીકારવામાં કેટલા કાળ પછી કરતા છે એને તો માંડ માંડ કબૂલ કર્યું અને ભોગતા પણ છે એ સ્વીકારતા તો જાણે નાકે દમ આવી ગયો મોક્ષ છે ત્યાં સુધી માન્યું બરાબર ને છ પદ માંથી પાંચ પદ એ આપણે સ્વીકાર્યા છે પણ જ્ઞાની કે છે કે હવે આજ સુધી ડિસ્કશન કર્યું છે હવે છઠ્ઠું પદ ઉપાય છે મોક્ષ નો ઉપાય છે એના માટે ડિસ્કશન ન જોઈએ જોઈએ આ ભવ ડિસિશન લેવાનો ભવ છે અને જેને જેને ડિસિશન લીધું એને મોક્ષ નો ઉપાય અવશ્ય પ્રાપ્ત થવાનો છે એટલે મનુષ્યના ભવ નો સાર્થક્ય એ આપણા કર્મના અંત કરવા માટે અંતઃક્રિયા કરવા માટે અનાદિમાં જે નથી કર્યું એવું અપૂર્વકરણ કરવા માટે છે તો આ નહીં કરીએ તો બાકીનું બધું જ આપણું વ્યર્થ થવાનું છે હવે આવતીકાલે મનુષ્ય ભવ કેમ સાર્થક કરે છે એવી આપણી જીન આજ્ઞા પ્રમાણે આ વાત કરતા મારી મંદ મતિ છે બુદ્ધિ નો અલ્પ ક્ષયો છે કોઈ ધારણા નો પણ દોષ હોય એવા કારણે જીન વચન થી ઓછું અધિક વિપરીત મારાથી કઈ કહેવાય ગયું હોય તો કેવડી ભગવંત ભગવંતુરુદેવો આત્માની સાક્ષીએ આપ સૌની સાક્ષીએ તમિમી દુકડમ તો આપણે અહિયાં આપણા સ્વાધ્યાય ને આપણા સમયની મર્યાદા પ્રમાણે એટલા માટે પૂર્ણ કરીએ છીએ કે પાંચ દસ મિનિટ કોઈને કઈ પ્રશ્ન હોય તો આપણે એની સાથે વાતચીત કરી લઈએ થેન્ક યુ થેન્ક યુ તોરલબેન ખૂબ જ સુંદર જ્ઞાનભર્યું પ્રવચન હતું આપણને એક ક્વેશ્ચન છે નેહલબેન ભંસાલી તરફથી હું એમને અનમ્યુટ કરું છું સેકન્ડ નેહલબેન તમારે અનમ્યુટ કરવું પડશે ગોએડ જય જીનેન્દ્ર તલ્લાબેન નેહલ બેટા કેમ છો બસ એકદમ સારું તમે કેમ છો બસ આનંદ મંગળ છે બસ બસ આનંદ મંગળ છે આનંદ મંગળ છે બોલ બેટા પ્રણામ પ્રણામ તમે જે વાત કરી કે ટાળવા આપણે આપણે પ્રાર્થનામાં દુઃખ ટાળવાની વાત નથી પણ એનું નિવારણ કરવાની વાત છે તો એ નિવારણ એનો મિનિંગ એટલે એને ઉધીરણા ઉધીરણામાં લાવીને પછી એની નિર્જરા કરવી એનો અર્થ નિવારણ છે ના બેટા નિવારણ નો અર્થ છે જો અત્યારે વર્તમાનમાં જે વાયરસ છે એનું આપણે નિવારણ કેમ નથી કરી શકતા તો એનું કારણ નથી જાણતા બરાબર ને જો કારણ મળે તો નિવારણ મળે એટલે જગતના તમામ ધર્મોમાં ટાળવાની વાત જરૂર છે બેન આપણે પુણ્યનો ઉદીરણા કરાવાય છે એનો ઉપશમ કરાવાય છે પણ જ્ઞાની કે છે કે એના વડે મૂળ માંથી નાશ નથી થતો જયારે નિવારણ કરવું એટલે શું એનું કારણ જાણી અને એ કારણ દૂર કરવું એટલે આપણે પરિસ્થિતિ બદલીએ છીએ

એનું નિવારણ કરી નાખવું છે એનો અંત કરી નાખવો છે એટલે નિવારણ એટલે અંત કરવો એટલે ક્ષયોપસમ વડે પહેલા તો સમ્યક દર્શન નો માર્ગ પકડવો અને સમ્યક દર્શનની પ્રાપ્તિ વડે ચારિત્ર મોહનો નાશ કરીને એના ઉપર કામ કરીને સંપૂર્ણપણે બધા કર્મ માં પેલા ચાર કર્મ ઉપર કામ કરવું ને ઘાતી કર્મા ઉપર એનું નામ નિવારણ છે અને અઘાતી કર્મ ઉપર કામ કરવું એનું નામ કેરી ફોરવર્ડ છે ટાળવું છે ઓકે

બીજા કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો રિક્વેસ્ટ કરી શકે છે અને તલાબેન સોરી હું ઈચ્છામી દુકડો મે કદાચ તમને ના 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 ઉદ્દેશ્યા ના 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 ભાઈ જી અમ આઈ ગેસ કોઈને બીજો કોઈ ક્વેશ્ચન નથી તો આપણે હું રિક્વેસ્ટ કરીશ કેતનભાઈને કેતનભાઈ તમને અનમ્યુટ કરીને થેન્ક યુ નોટ અને તમારું અપડેટ આપી શકો છો યાર કેન યુ હિયર મી યસ બાય ભાઈ મારી ઓસ્ટિનની ભૂમિ બહુ રસાળ છે અને મારા વર્ષોના અનુભવમાં છે આ નેહલ કામિની આ સાથે આપણે વર્ષો સુધી અને અને બધા 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 અભ્યાસી છે પણ તમે કરો છો જીના લઈ જેને બે વર્ષ થયા એટલે આ બીજી આપણે એની એનિવર્સરી કહો વર્ષગાંઠ કહો આ ગાંઠ શબ્દ વાપરીએ ને ત્યારે આપણે એક એક ગાંઠ મારતા જવાની છે અને એક એક ગાંઠ છોડતા જવાની છે કે જેમાં જીન બિંબ અને જીના ગમ જેમાં સચવાઈ જાય છે જેમાં એ રક્ષાઈ જાય છે અને જેની પરંપરા આગળ ચલાવવાની આપણી જવાબદારી છે એવા તમે બધા ઉત્સવ મનાવી રહ્યા છો મારી નજર સામે છે હું પણ ત્યારે ઉપસ્થિત હતી કે જે સદભાવ ઉત્કર્ષ ભાવ થી તમે જીનાલય ની સ્થાપના કરી હતી એમાં દિવસે દિવસે વૃદ્ધિ કરી રહ્યા છો જ્ઞાન ધ્યાન તપ તપત્યાગની તો આ માર્ગે આપણું સકળ સંઘ અને સકળ વિશ્વ આપણે સંસારની અંદર કેવું છે

જેને નથી આવવું એ નથી આવી આવ પણ આપણી પાસે શ્રાવક નો સંઘ શ્રાવિકાનો ગણતરી કે કેટલા સાધુ છે પણ શ્રાવક કેટલા છે એની ગણતરી કોને કરી તો બધા મને ઘણી વાર પૂછે છે કે વર્તમાનમાં સાધુ ની સંખ્યા વધે છે પણ અમને એ તો કહો કે શ્રાવક ની સંખ્યા વધે છે કે નહીં શું અભિપ્રાય છે ભાઈ તમારો શ્રાવક ની સંખ્યા વધે છે જ્ઞાન ક્રિયા વ્યામ મોક્ષ માર્ગ કીધું છે એટલે જ્ઞાનની સાથે ક્રિયાને જોડીને ચારિત્ર આવરણ પણ હટાવવું પડશે દર્શન આવરણ દર્શન મોહનિય નો કર્યા પછી એક એક મોક્ષગામી રાહ જોવા નથી બેસતા આપણા જીવનમાં સંવેગ અને નિર્વેદ નો ભાવ જો પ્રગટ્યો હોય તો હવે આપણે ચારિત્ર મૂળમાં આવવું એટલે આ એનિવર્સરી ની ઉજવણી દરમિયાન આપણે વ્રત ધારણા કરવી એવું આપણું મિશન રાખજો અને સાથે સાથે આપણે બતાવી શકીએ એવી રીતે કરીને હું પણ બે વર્ષ પહેલા હું સ્કેડ્યુલ જોતો હતો આપણું પ્રતિષ્ઠાનું અને બરાબર આજે ઇન્ડિયામાં ચૌદ તારીખ છે અને બે વર્ષ પહેલા તમે ચૌદ તારીખે ઓસ્ટ્રીન હતા અમારી જોડે એટલે વર્ચ્યુઅલી આજે તમે સાથે છો અને અમારું પ્રતિષ્ઠા નું પહેલું ઇવેન્ટ છે આજે એટલે તમારો ખૂબ ખૂબ આભાર અને તમે બહુ સરસ સમજાવ્યું અને મારે જસ્ટ કપલ ઓફ મારેક સમ એનાઉન્સમેન્ટ અબાઉટ ધ રિમેનિંગ વીક એટલે આપણે કાલે રાતે પણ નવ વાગે યુએસ સેન્ટ્રલ ટાઈમે આ સેમ ટાઈમે તરલાબેનનું પ્રવચન છે ફોર વન અવર અને આપણે જે ધજા બદલાવાની છે એ રવિવારે છે અને એનું ઓનલાઇન બોલી રાખી છે અને ઇટ ઇઝ ઓપન સિન્સ લાસ્ટ મન્ડે એન્ડ ઇટ ઇઝ ગોઈંગ ટુ ક્લોઝ ટુમોરો એટલે ઇફ એની બડી બોન્ડ એની લિંક ઓર એની કોન્ટેક્ટ વન ઓફ ધ બોર્ડ મેમ્બર્સ ઇફ યુ આર સ્ટીલ ઇન્ટરેસ્ટેડ ઇન એન્ડ ઇફ યુ ડોંટ હેવ ધ ઇન્ફોર્મેશન બટ વી પ્લાન ટુ ક્લોઝ ધેટ ઓનલાઈન બોલી ટુમોરો અને એકચ્યુઅલ ધજા આપણે સન્ડે કરવાની છે બદલાવાની છે અને બુધવારે પંદર તારીખે આપણે એનિવર્સરી ની ડેટ છે ફિફ્ટીન જુલાઈ તો સવારે આપણે કૃપાળી રાજમંદિર છે એની ક્લીન ની વિધિ છે અને સાંજે સાત થી સાડા દર્શન અને પછી આરતી છે અને આ બધા પ્રોગ્રામ્સ વી આર ગોઈંગ ટુ બ્રોડકાસ્ટ બીકોઝ વી આર ટ્રાઈંગ ટુ લિમિટ ધ નંબર ઓફ પીપલ ઇન ધીરા ઇન ધ સેન્ટર ટુ લેસ દેન ટેન પીપલ ફ્રાઈડે વી હેવ અ વર્ચ્યુઅલ પ્રોગ્રામ એટ ટુ નાઇન થર્ટી